સુરત જિલ્લાના ભાજપ શાસિત બારડોલી નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપમાં બળવાના એંધાણો જોવા મળ્યા હતા. જોકે સભા શરૂ થવાના સમય વીતવા છતાં કેટલાક સભ્યો ગેરહાજર રહેતા શાસક ભાજપે સરમ્યુખત્યારશાહીનું વલણ અપનાવી સભા 30 મિનિટ મોડી શરૂ કરી હતી. બારડોલી નગરપાલિકામાં છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ શાસકના સભ્યોમાં સમિતિના અધ્યક્ષની વરણીને લઈને વિવાદ ઉભો થયો છે. જોકે સમિતિની રચના અંગે મળેલી સામાન્ય સભામાં મહત્તમ સભ્યો ગેરહાજર રહેતા એક સમયે ભાજપના બળવાના સંજોગો ઉભા થયા હતા. જોકે બાદમાં ભાજપના આગેવાનોએ ગેરહાજર સભ્યોને ફોન કરીને બોલાવ્યા બાદ સભા તેના સમયના 30 મિનિટ બાદ શરૂ કરવામાં આવી હતી. જોકે મોડે મોડે શરૂ થયેલી સામાન્ય સભામાં ભાજપના 22 પૈકી 15 સભ્યો હાજર રહ્યા હતા, જેના કારણે એજન્ડાના ગામો લઈ ગણતરીની મિનિટોમાં જ બહુમતથી કામોની મંજૂરી આપવામાં આવી હતી. બારડોલી નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અનેક સમસ્યાની રજૂઆતો કરવા તેમજ વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવાની માંગણી કરી હોવા છતાં પણ શાસક ભાજપ દ્વારા વિપક્ષને મોકો નહીં અપાતા વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવી ભાજપ સરમુખત્યારશાહી અપનાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચનામાં કારોબારી સમિતિ માટે ત્રાંગુ કરનાર ઈશ્વર પરમાર જૂથના રાજુ પટેલને કારોબારી સમિતિ સોંપાઈ હતી, જ્યારે ભૂપતસિંહ ચાવડાને આરોગ્ય સમિતિનો હવાલો આપવામાં આવ્યો હતો. આજે રોજ તારીખ 17ના રોજ આજે તારીખ 17ના રોજ નગરપાલિકાની જે સાધારણ સભા હતી, સામાન્ય સાધારણ સભા, એ રાબેતા મુજબના એજન્ડાથી મળેલી હતી, જેમાં કુલ 26 સભ્યો હાજર હતા. રૂટિન કામ ઉપરાંત સમિતિઓની રચનાનો પણ એજન્ડા હતો અને તમામ એજન્ડાઓ ઉપર કામગીરી પૂર્ણ થયેલી છે અને સામાન્ય સભા આટોપી લેવામાં આવેલી છે. હું ડાયરેક્ટ ઉપર જ હતો. સભ્યો ભેગા થાય, હાજરીપત્રકમાં સહી લે, એ જ સામાન્ય ડીલે છે, એ સિવાય બીજો કોઈ વિશિષ્ટ કારણ નથી એની અંદર. આજ રોજ બારડોલી નગરપાલિકા દ્વારા સામાન્ય સભા રજૂ કરવામાં આવી, એની અંદર વિવિધ સમિતિઓની રચના થઈ અને સર્વમતે અમે એમને ઠરાવોને બહુમતી આપી છે અને કારોબારી સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ, પાણી વિભાગ સમિતિ, વાહન વ્યવહાર સમિતિ એમાં સર્વ કાઉન્સિલર મિત્રોને જે સમિતિમાં નિમણૂક થઈ છે એમને પ્રમુખ હોવાના કારણે હું એમને અભિનંદન પાઠવું છું. આજે બારડોલી નગરપાલિકામાં જે સામાન્ય સભા 3:30 કલાકે જે લેવાવાની હતી તે સામાન્ય સભા 4 વાગે લેવામાં આવી અને સામાન્ય સભામાં 10 એજન્ડા હતા અને સભ્યોની વણી પણ હતી, પણ તે છતાં સામાન્ય સભા 5 મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી. કોઈ પણ જાતના એજન્ડા પર અમારું સાંભળવામાં આવ્યું નહીં અને એ લોકોના સભ્યોએ મંજૂર છે કરીને સામાન્ય સભા 5 મિનિટમાં પૂર્ણ કરી દીધી હતી. આ સામાન્ય સભામાં ઘણા બધા એવા કામો હતા કે જે અમારે રજૂઆત કરવાની હતી, પ્રજાલક્ષી કામો પણ હતા, છતાં એ લોકો સાંભળ્યા નહીં અને સભામાં 5 મિનિટમાં સભાને પૂર્ણ કરી દીધી. જેવા કે હિસાબો અંદર હતા તો હિસાબોમાં પણ કેટલું ગરબડ હતી તે પણ અમે જણાવવાના હતા, તે પણ એમણે અમારું કોઈ બી વાક્ય સાંભળ્યું જ નહીં અને એજન્ડા ખાલી વાંચી જ ગયા છે એ લોકો અને મંજૂર છે કરી દીધું છે.